ચૂંટણીમાં ભાજપે ત્રણ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા ત્યારે ભાજપના ત્રણેય ઉમેદવારો નરહરિ અમીન, રમીલાબેન બારા અને અભય ભારદ્વાજે ઉમેદવારી ફોર્મ ભર્યું અને ત્યારબાદ પોતાના જીતવાની આશા વ્યક્ત કરી. દેશની અને ગુજરાતની અને જે સમાજમાંથી હું આવું છું એ છેવાડાના આદિવાસી સમાજ અને હું એક મહિલા તરીકે મહિલાઓના કલ્યાણના કામો કેવી રીતે રાજ્ય સરકારના જે યોજનાઓ છે એમના સુધી પહોંચે અને એની હું ચિંતા સતત કરતી રહીશ. અને બંને સરકારો અમારી છે, ભારતીય જનતા પાર્ટીને, અને શ્રેષ્ઠ નેતૃત્વ જ્યારે કામ કરી રહ્યું છે ત્યારે એ યોજનાનો હું પૂરક બનીશ. રાજનીતિમાં સમયની રાહ જોતા શીખવું પડે, સમયની રાહ જોતા શીખવું પડે અને સમય આવે ત્યારે યોગ્ય નિર્ણયનો આદેશનો અમલ કરતા શીખવું પડે. એટલે મારા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક સ્વયંસેવક તરીકે જે જવાબદારી જ્યારે સોંપવામાં આવી ત્યારે નિભાવવાની મારી ફરજ છે. ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાઓ, આગેવાનો, ધારાસભ્યો એક ટીમ થઈને કામ કરે છે. જ્યારે કોંગ્રેસમાં નેતાઓ દિલ્હીથી માંડીને ગુજરાતના નેતાઓની અંદર અંદરની લડાઈ છે એનો સીધે સીધો લાભ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મળવાના છે. અને 26મી તારીખે ત્રણે ત્રણ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના સારામાં સારા મતોથી વિજયી બનવાના છે.